नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स ना नामाना मूल तत्वों एमा गई काले अपने छेल्ले अस्थिर मूड़ी खाता पद्धति नो दाखलो सीख्या था। आज आपणे स्थिर मूड़ी खाता पद्धति नो दाखलो सीखीशु। जे स्थिर मूड़ी खाता पद्धति होय त्यारे एक तो नफा नुकसान फाळवणी खातु बनावू पड़े, जे काले आपणे बनाव्युं हतुं। बीजू तो के भागीदारोना मूड़ी खाता बनावा पड़े, ए पण आपणे काले बनाव्या हता। एक वधारानुं खातु बनावानुं आवशे, जे भागीदारोना चालू खाता। वधारानुं खातु कयुं आव्युं? एक भागीदारोना चालू खाता। अस्थिर मूड़ी खाता पद्धति अने स्थिर मूड़ी खाता पद्धति आ बन्नेमां आटलो डिफरन्स छे। शुं डिफरन्स परिवार? अस्थिर मूड़ी खाता पद्धति हो तो फाळवणी खातु मूड़ी खातु बे ज बनावाना होय। ज्यारे स्थिर मूड़ी खाता पद्धति हो त्यारे फाळवणी खातु बनावानुं, मूड़ी खाता बनावाना जोड़े चालू खाता बनावाना। तो तमने एवुं मनमां विचार आव्यो हशे के साहेब, अस्थिर मूड़ी खाता पद्धति अने स्थिर मूड़ी खाता पद्धति नो उपयोग करवानो क्यारे, कई रीते खबर पड़े आपणने के अस्थिर मूड़ी खाता पद्धति छे के स्थिर मूड़ी खाता पद्धति छे? तो तमे कालनो दाखला नंबर 8 जुओ। दाखला नंबर 8 जुओ, एनी अंदर मूड़ी खातानी बाकी आपी छे, चालू खातानी बाकी आपी नथी। मूड़ी खातानी बाकी आपी छे, चालू खातानी बाकी आपी नथी। अने नवमो दाखलो आपणे जे अत्यारे गणवा जई रह्या छीए ने, के जेने आपणे नाम आप्युं स्थिर मूड़ी खाता पद्धति। तो आ स्थिर मूड़ी खाता पद्धति एटला माटे एने कहेवाय के एमां आपणे एना चालू खातानी बाकी आपी छे भागीदारोने। जो अंदर रकम वाँचो, एना परथी नक्की थाय। एक वखत हुं रकम वाँची लउं छुं। भद्रेश अने हिरल पेज नंबर 32 ऊपर छे, दाखला नंबर 9। भद्रेश अने हिरल एक पेढ़ीना भागीदारो छे, એમનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ આપણને આપેલું છે 3:2 છે। તારીખ 1/4/2016 ના રોજ તેઓની કુલ મૂડી 4,20,000 હતી। કુલ મૂડી કેટલી હતી? 4,20,000। તો આ 4,20,000 મૂડી છે એ કુલ મૂડી ભદ્રેશ અને હિરલ બંનેની ભેગી છે। હવે તો એ મૂડી કયા પ્રમાણમાં રાખે તેવું આપ્યું છે? તેઓએ સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 રાખશે। કયું પ્રમાણ રાખશે? 4:3। એનો મતલબ કે 4,20,000 જે મૂડી રહી એને આપણે 4:3 વેચવાની છે। 4,20,000 ને એનો મૂડીનું પ્રમાણ આપ્યું છે, એ પ્રમાણ 4:3 વેચીશું। આગળ કે આ દિવસે એમના ચાલુ ખાતાની બાકી આપણને આપેલી છે। ભદ્રેશની 36,000 જમા છે, હિરલની 24,000 ઉધાર છે। જો આ બાકીના આધારે આ નીચે અંડરલાઈન કરવું કરી નાખજો, ચાલુ ખાતાની બાકી। એના પરથી ખબર પડે કે આ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે અને ચાલુ ખાતાની બાકી આપી છે એટલે ચાલુ ખાતા બનાવવા પડે। સમજાણું આપણને? ઓકે, આગળ ભાગીદારી કરારનામા અનુસાર ભાગીદારોને મૂડી પર 12% વ્યાજ આપવાનું છે। મિત્રો, મૂડી પર વ્યાજનો હવાલો થયો। બીજું, ચાલુ ખાતાની શરૂની બાકી પર 10% વ્યાજ ગણવું, એટલે આ બીજો હવાલો થયો। ભાગીદારોએ પેઢીમાંથી કરેલા ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે, ત્રીજો હવાલો થયો। ભદ્રેશને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ માસિક 2400 પગાર આપવાનો, ચોથો હવાલો છું। ભદ્રેશે 1/10/2016 ના રોજ રૂપિયા 36,000 નો અને હિરલે રૂપિયા 48,000 નો ઉપાડ 1/1/17 ના રોજ કર્યો। જો બે ના ઉપાડની તારીખો અલગ છે એટલે બે ઉપાડ અલગ લખીશું। પાંચમો હવાલો એ પડે છે, જરા જોતા રહેજો। હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે। મિત્રો, આને કમિશન ઉપર કમિશન કહેવાય। બે વખત કમિશન શબ્દ દેખાવો જોઈએ, જોઈ લેજો। હિરલને તેનું કમિશન, આ શબ્દ રહ્યો, બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન, ફરીવાર કમિશન શબ્દ આવ્યો,
અને કમિશન ઉપર કમિશન ગણવાનો દાખલો કહેવાય કે 10% છે અને એ હવાલો સૌથી છેલ્લે નાખી શકીએ એ પહેલા આપણે નાખી શકતા નથી। ત્યારબાદ કે ઉપરના હવાલા ધ્યાનમાં લીધા સિવાયનો ઉપરના હવાલા ધ્યાનમાં લીધા સિવાયનો 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો કુલ નફો 406,800 છે। મિત્રો આ નફો આપ્યો અને ચોખ્ખો નફો કહેવાય। ઉપરની વિગતો પરથી નફા નુકસાન ફાવણી ખાતું બનાવો, સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો। હવે આ જોશું આપણે નફા નુકસાન ફાવણી ખાતું બનાવીશું। ભદ્રેશ અને હિરલની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પુરાતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। ફાળવણી ખાતું આપણે 12 લીટીનું રાખીશું। 12 લીટીનું ફાળવણી ખાતું બનાવો। ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા, મૂડી ખાતા વધુ નો બનાવો ચાલશે, 4-5 લીટીના। તારીખ વિગત ભદ્રેશ હિરલ જે ભાગીદારો એના નામ તારીખ વિગત ભદ્રેશ અને હિરલ જેવી રીતે મૂડી ખાતા બનાવ્યા છે એ જ રીતે ચાલુ ખાતા 8-9 લીટીના રાખીએ। ફાળવણી ખાતું 12 લીટીનું રાખશું, 10-12 લીટીનું મૂડી ખાતા 5-1 લીટીના રાખશું અને ચાલુ ખાતા જે છે એ આપણે બનાવીશું 8-1 લીટીના અને એના આધારે આપણે ધીમે ધીમે ગણતરી કરતા જશું। તો સૌથી પહેલા જ્યારે આ રીતે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ આપેલી હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે પહેલા 3 એન્ટ્રીઓ મૂકી દેવાની, બાકીઓની 3 એન્ટ્રીઓ બાકીઓની મૂકી દેવાની અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે જરા જોતું રહેવાનું। સૌથી પહેલું તો કે ચોખ્ખો નફો અંદરથી શોધી કાઢો, છેલ્લી લાઈન આપણને આપી છે, જો છેલ્લીથી ઉપરની લાઈનમાં છે, ઉપરના હવાલાઓ ધ્યાનમાં લીધા સિવાય 31/3/17 ના રોજ પુરાતા વર્ષનો પેઢીનો નફો 406,800 છે। મિત્રો આને કહેવાય ચોખ્ખો નફો, ખોટ પણ આવી શકે પણ અહીંયા ચોખ્ખો નફો છે। ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ, ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા છું તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા છું। રકમ 406,800। બીજી બાકી કઈ મૂકવાની? બીજી બાકી આપણે મૂકવાની છે એક મૂડીની અને બીજું છે ચાલુ ખાતાની બાકી। મૂડી, ચાલુ ખાતા અને ઉપાડ એમ 4 બાકીઓ પહેલા મૂકી દેવાની। હવે મૂડી વિશે વાત કરી, પેઢીની કુલ મૂડી છે 4,20,000, તેઓની સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે। તો 4,20,000 ને 4:3 વહેંચશું, 4,20,000 ગુણ્યા 4 ભાગ્યા 4 ને 3, 7 ભાગ્યા 7 એટલે પહેલાનું આવશે 2,40,000 મૂડી। તારીખમાં આપવાનું 1/4/16, વિગતમાં બાકી આગળ લાવ્યા, પહેલાની મૂડી આવશે 2,40,000, 2,40,000। બીજા ભાગીદાર ની મૂડી જોઈએ, હિરલ ની મૂડી 4,20,000 ગુણ્યા હિરલ નો ભાગ, તો હિરલ નો ભાગ છે 3 મૂડીનું પ્રમાણ ભાગ્યા 7 એટલે 1,80,000। શું કર્યું આપણે મિત્રો? તો કે 4,20,000 જે મૂડી છે એને એમના મૂડીના પ્રમાણ 4:3 વેચ્યો। મૂડીનું પ્રમાણ કયું હતું? 4:3 એ પ્રમાણમાં વેચી લીધી। આ દિવસે એમના ચાલુ ખાતાની બાકી આ પ્રમાણે હતી, ભદ્રેશની 36,000 જમા બાકી। ચાલુ ખાતાની જમા બાકી જમા બાજુએ, ચાલુ ખાતાની જમા બાકી ચાલુ ખાતાની જમા બાજુએ, ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો ચાલુ ખાતાની ઉધાર બાજુએ લખવાની,
वद्रेस नी जमा बाकी छे 1416 बाकी आगर लाव्या वद्रेस नी जमा बाकी छे वद्रेस ना खाना मा 36000 हिरल मा डेस केम हिरल मा डेस मी को तो के अरे हिरल नी उधार बाकी छे એટલે ઉધાર માં જોઈએ 1416 ચાલુ ખાતાની જે બાકી હોય એ બાજુએ લખાય જમા બાકી હોય તો જમા બાજુએ ઉધાર બાકી હોય તો ઉધાર બાજુએ વિગતમાં બાકી આગળ લાવ્યા હિરલના ખાનામાં જોવો તો 24000 રૂપિયા છે આ 24000 તમે કહેશો સાહેબ ચાર એન્ટ્રી મૂકવાની કીધી તમે એક ચોખ્ખો નફો મૂકી દીધો મૂડી લખી ચાલુ ખાતાની બાકી લખી હજી એક બયો શું બાકી રહ્યું તો હજી એક બાકીની અંદર ભાગીદારોએ કરેલો ઉપાડ શું કર્યું હોય ભાગીદારોએ ઉપાડ કર્યો હોય એ લખવાનો રહ્યો કાલનો દાખલો જો દાખલા નંબર 8 ની અંદર ઉપાડ્યો ને કે તમે મૂડી ખાતાની ઉધાર બાજુએ લખેલો છે જોઈ લેજો કારણ કે એ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હતી જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાય અને જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય એટલે અત્યારે જે ગણી રહ્યા છીએ હોય તો મૂડી ખાતું બંધ કરી અને ચાલુ ખાતે લઈ જવાય એટલે ઉપાડ મૂડી ખાતામાં નહીં લખીએ ચાલુ ખાતામાં લખશું યાદ રાખજો ફરીવાર જ રિપીટ કરું છું જો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાય અને જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી ચાલુ ખાતે લઈ જવાય તો ચાલુ ખાતાની ઉધાર બાજુએ ઉપાડ લખીશું બે ભાગીદારનો જે ઉપાડ છે બેની તારીખો અલગ અલગ છે ભદ્રેશનો ઉપાડ 36000 નો છે 1-10-16 ના રોજ ચાલુ ખાતાની ઉધાર બાજુએ 1-10-16 વિગતમાં ઉપાડ ખાતે ભદ્રેશના ખાનામાં રકમ છે ઉપાડની એની 36000 હિરલે ઉપાડ કર્યો છે પણ એની તારીખ અલગ છે એટલે ફરીવાર ત્યાં ત્યાં છે 1-1-17 ઉપાડ ખાતે તો હિરલના ખાનામાં 48000 આ બે ભાગીદારના ઉપાડ થઈ ગયા આ ચાર એન્ટ્રીઓ પહેલા મુકાવી જોઈએ બસ ગમે ત્યાંથી દાખલામાં શોધી કાઢવાની હોય જ મિત્રો અને આ ચાર એન્ટ્રી મુકાઈ જાય પછી પહેલા જે પાંચ હવાલા રહે એ લેવાના વારા પરથી બરોબર મૂડી ખાતાની અંદર હવે કઈ લખવાનું નહીં મૂડી ખાતામાં માત્ર ને માત્ર કોઈ ભાગીદાર વધારાની મૂડી લાયો હોય તો કોઈ ભાગીદાર વધારાની મૂડી લાયો હોય અથવા વધારાની મૂડી લઈ ગયો હોય તો જ મૂડી ખાતે એન્ટ્રી આપવાની નહીતર બાકીની તમામ એન્ટ્રીઓ ફાળવણી ખાતામાં ચાલુ ખાતામાં ક્રોસ અસર આપવાની બરોબર શીખીએ પહેલું જો હવે મિત્રો ભાગીદારી કરારનામું આપ્યું છે એમાં પહેલો હવાલો ભાગીદારી કરારનામા અનુસાર ભાગીદારોને મૂડી પર 12% વ્યાજ આપવાનું છે મૂડી પર વ્યાજ પહેલા ભાગીદારની મૂડી 2,40,000 એના 12% કરો એટલે 28,800 28,800 બીજા ભાગીદારની મૂડી 1,80,000 એના 12% કરો 21,600 પહેલાનું વ્યાજ આવ્યું 28,800 બીજાનું વ્યાજ આવ્યું 21,600 મૂડી પર વ્યાજ એ ભાગીદારની આવક પેઢીનો ખર્ચ મૂડી પર વ્યાજ ભાગીદારની આવક પેઢીનો ખર્ચ ભાગીદારની આવક પેઢીનો ખર્ચ છે ખર્ચ છે એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુએ મૂડી પર વ્યાજ પહેલો ભાગીદાર ભદ્રેશ એના 28,800 બીજો ભાગીદાર હિરલ એના 21,600 આ બેનો સરવાળો રકમના ખાનામાં બાદ 28,800
प्लस 21,600 50,400 आ रकम नाखा नंबर 50,400 पेढ़ीनो खर्च छे ने भागीदारनी आवक छे। जो अस्थिर मूड़ी खाता पद्धति होत ने तो ये मूड़ी नो व्याज मूड़ी खाता मां लखे, पण स्थिर मूड़ी खाता पद्धति छे एटले मूड़ी नो व्याज चालू खाता मां जमावा जोईए। हवाला होय ए वर्षना आखरे नाखवाना होय, याद राखवानुं मूड़ी पर व्याज, उपार पर व्याज, चालू खाता ने बाकी पर व्याज, भागीदार नो पगार, बोनस, कमीशन के मेहनताणु બધા આખર ના દિવસે નાખવાના 31/3/17 જે દિવસે વર્ષ પૂરું થાય ને એ દિવસે મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ ખાતે ભદ્રેશ નું વ્યાજ આવ્યું 28,800 અને હિરણ નું વ્યાજ આવ્યું 21,600। આ પહેલો હવાલો પૂરો કર્યો। બીજો હવાલો જોઈએ, चालू खाता नी सरनी बाकी पर 10% व्याज, चालू खाता नी बे भागीदारों नी अलग अलग बाकी छे। पहला बात करिए भद्रेश, एनी कई बाकी चालू खाता नी जो जमा बाकी 36,000 छे, 36,000 ना 10% करो एटले के 3600 रुपया। चालू खाता नी जमा बाकी नो व्याज भागीदार नी आवक, पेढ़ी नो खर्च। चालू खाता नी जमा बाकी नो व्याज भागीदार नी आवक, पेढ़ी नो खर्च। पेढ़ी नो खर्च छे एटले फावणी खाता नी उधार बाजुए चालू खाता नी जमा बाकी पर व्याज काउंस मा भद्रेश, रकम आपणे आवी 3600 रुपया। चालू खाता ने जमा बाकी नो व्याज भागीदार माटे आवक, पेढ़ी नो खर्च। पेढ़ी नो खर्च छे फावणी खाते ने उधार बाजु लेको, भागीदार नी आवक छे चालू खाता नी जमा बाजु। ए तारीख मा आखर नी नाखवानी 31/3/17। टूक मा लखू छु, चालू खाता नी जमा बाकी पर व्याज भद्रेश ना खाना मा 3600, हिरल माडेस तो हिरल नी उधार बाकी छे चालू खाता नी जो सर्वनी 24,000, 24,000 ना 10% करो એટલે 2400। હમણે જે મેં જમા બાકી નું વ્યાજ ની અસર આપી બિલકુલ એનાથી વિરુદ્ધ, ચાલુ ખાતા ની ઉધાર બાકી નું વ્યાજ ભાગીદાર નો ખર્ચ અને પેઢી ની આવક। ભાગીદાર નો ખર્ચ છે એટલે ચાલુ ખાતા ની ઉધાર બાજુ 31/3/17, चालू खाता नी उधार बाकी पर व्याज पहला माड़े बीजा भागीदार मा जो तो उधार बाकी 24,000 छे ना 10% लेखे 2400। बीजी असर क्रॉस आवे याद राखवानुं, चालू खाता में उधार बाजु लेखू तो आवणी खाता में जमा बाजु होया, चालू खाता नी उधार बाकी पर व्याज कौंसमां हिरल, रकम छे 2400 रुपया। बे हवाला सोल्व कर्या, मूड़ी पर व्याज, चालू खातानी बाकी पर व्याज। त्रीजो हवालो के भागीदारोए करेल उपाड़ उपर वार्षिक 12% व्याज वसूल करवानुं छे। पहला भागीदार मां जो भद्रेश नो उपाड़ केटलो, आ 36,000 કેલ્ક્યુલેટર ગણતરી કરો, 36,000 ગુણ્યા કેટલા ટકા છે 12% ગુણ્યા 12% એટલે વ્યાજ થશે મિત્રો, ફરીવાર જોઈ લઈશું આપણે, ભદ્રેશ નો ઉપાડ કેટલો છે 36,000, એના વ્યાજ 12% લેખે 4,320, આ આખા વર્ષનું વ્યાજ થયું। ભદ્રેશે ઉપાડ ક્યારે કર્યો તો 1/10 એટલે 10, 11, 12, 1, 2 અને 3 ત્રીજા મહિનામાં આપણું વર્ષ પૂરું થાય, તો 6 મહિનાનું વ્યાજ ગણવાનું એના ઉપર। 1/10 ઉપાડ કર્યો એટલે 10મા મહિનાની પહેલી તારીખ એટલે 10મા મહિનાનું વ્યાજ એને પણ લેવું પડશે, 10મું, 11મું, 12મું, પહેલો, બીજો, ત્રીજો મહિનો, ત્રીજા મહિનામાં વર્ષ પૂરું થાય એટલે 6 મહિનાનું વ્યાજ 4,320
આખા વર્ષનું 12 મહિનાનું આવ્યું, ભાગ્યા 2 કરના એટલે ખબર પડી જાય ઉપાડ પર વ્યાજ 2160 રૂપિયા 6 મહિનાનું આવે. 2160 રૂપિયા 6 મહિનાનું વ્યાજ આવશે. કોનું? ભદ્રેશનું. 2160 રૂપિયા. હિરલનું જોઈ લઈએ. હિરલ નો ઉપાડ છે સાહેબ 48,000. કેલ્ક્યુલેટર પર ગણતરી આપો. 48,000 ગુણ્યા 12% કરો વ્યાજ નો દર એટલે 5760. 5760. હવે 5760 થયું તો આખા વર્ષનું આવ્યું. તો હિરલે ઉપાડ ક્યારે કર્યો? તો 1/1/17 પહેલા મહિનાની પહેલી તારીખ એટલે પહેલા મહિનાનું વ્યાજ ઇન્સ્ટોલમેન્ટ લેવું પડે એટલે પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો એટલે કે 3 મહિનાનું વ્યાજ ગણવું પડે આપણે. કેટલા મહિનાનું? 3 મહિનાનું. 5760 આવ્યા આખા વર્ષનું છે, ગુણ્યા 3/12 કરો 1440. મિત્રો બે ના વ્યાજ આવી ગયા. પહેલાનું વ્યાજ આવ્યું 2160, ભદ્રેશનું વ્યાજ, હિરલનું વ્યાજ આવ્યું 1440. ફરી વાર બોલું છું કે ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક છે અને ભાગીદારનો ખર્ચ છે. ભાગીદારનો ખર્ચ છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ મૂડીના વ્યાજથી વિરુદ્ધ થાય, યાદ રાખવાનું. બરોબર? 31/3/17 ઉપાડ પર વ્યાજ ખાતે પહેલા ભાગીદારનો 2160, બીજા ભાગીદારનું 1440. 1440 મિત્રો ઉપાડ પર વ્યાજ, ભાગીદારનો ખર્ચ, પેઢીની આવક. આવક એટલે એના ફાળવણી ખાતાની જમા બાજુએ ઉપાડ પર વ્યાજ. બે ભાગીદારનું પહેલા અંદર લખો ભદ્રેશ 2160, બીજો ભાગીદાર હિરલ 1440. બે નો સરવાળો 2160 + 1440 3600 રૂપિયા રકમના ખાનામાં બહાર મૂકવાના. આગળ ભદ્રેશને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2400 પગાર આપવાનો છે. મહિને 2400, મહિને 2400, તો 12 મહિનાના કેટલા થાય? 28,800. ફરી વાર જો વાર્ષિક છે, વાર્ષિક લાવવાનું, માસિક આપેલું છે. ફરી વાર વાંચો. ભદ્રેશને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ માસિક 2400 એટલે મહિને 2400, મહિને 2400, આખા વર્ષના મહિના 12 હોય, 2400 ગુણ્યા 12 કરો 28,800 રૂપિયા પગાર ભદ્રેશને આપવાનો થશે. આપણે પેઢીએ ભદ્રેશને આપવો પડે. પેઢીનો ખર્ચ કહેવાય એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુએ ભદ્રેશનો પગાર. ખબર ન પડે લખજો, 2400 ગુણ્યા 12 માસ એટલે 28,800. ભદ્રેશનો પગાર એ પેઢીનો ખર્ચ, ભદ્રેશની આવક. આવક થાય એટલે ચાલુ ખાતાની જમા બાજુએ 31/3/17 પગાર ખાતે ભદ્રેશનો પગાર છે એટલે ભદ્રેશના ખાનામાં 28,800 હિરલમાં ડેશ. એક હવાલો આપણો બાકી રહ્યો. કયો? તો કે કમિશન ઉપર કમિશનનો. કમિશન ઉપર કમિશન અત્યારે એ શોધી શકાય નહીં. ક્યારે શોધી શકાય? ફાળવણી ખાતું બંધ કરવી ત્યારે. પહેલા શોધી શકાય નહીં. તો આપણે ફાળવણી ખાતું બંધ કરવાની શરૂઆત કરીએ. એક હવાલો જે બાકી છે એ સોલ્વ કરી લઈએ, પછી આપણે આગળ વધીશું. નીચે અલગથી ગણતરી આપજો. કોનું કમિશન છે જોઈ લો પહેલા. હિરલના કમિશનની ગણતરી. હિરલના કમિશનની ગણતરી આ નીચે અલગથી ગણતરી તમે આપજો લોકો. હિરલના કમિશનની ગણતરી.
સૌથી પહેલા શું કરવાનું મેં શીખવાડેલું છે અગાઉ, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો, ચલો જમા બાજુનો સરવાળો કરીએ, આપણી પાસે ફાળવણી ખાતું આવીને પડ્યું જ છે 4,06,800 પ્લસ 2,400 પ્લસ 3,600 4,12,800 નીચે માઇનસ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનો સરવાળો, ઉધાર બાજુ 50,400 પ્લસ 3,600 પ્લસ 28,800 એટલે 82,800 આવ્યા. 4,12,800 માંથી 82,800 બાદ કરજો, 3,30,000 વધ્યા, 3,30,000 વધ્યા. આના આધારે આપણે પદ મૂકવાનું શીખવાડેલું છે અગાઉ ફરીવાર, કમિશન ઉપર કમિશન છે, કેટલા ટકા કમિશન છે? 10%. તો પદ આવું મૂકવાનું, ધારો કે કમિશન પહેલાનો નફો 110, ક્યાંથી લાવ્યો? 100 ની અંદર 10% કમિશન છે ઉમેરી દીધું એટલે 110, એની અંદર કમિશન સમાયેલું હશે ₹10. માટે આપણી પાસે જે આ રકમ આવી, કમિશન પહેલાનો નફો આવ્યો 3,30,000, એ કેટલા? 3,30,000 એ કેટલા? 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 110, 3,30,000 ગુણ્યા 10, 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે ₹30,000 આવે કમિશન. કેટલું આવશે? આ ₹30,000 કમિશન આવશે. કોનું કમિશન? હિરલનું. હિરલનું કમિશન ₹30,000 આવ્યું. એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુએ હિરલ નું કમિશન, જેવી રીતે ભદ્રેશ નો પગાર હતો એવી રીતે હિરલ નું કમિશન 30,000. બીજી અસર એના ચાલુ ખાતાની જમા બાજુ, કારણ કે પેઢી નો ખર્ચ કહેવાય અને હિરલ ની આવક કહેવાય, 31,317 કમિશન ખાતે હિરલ ના ખાનામાં ₹30,000, હિરલ ના ખાનામાં ₹30,000. હવે આપણે બધા હવાલા પૂરા કરી દીધા છે, બધા હવાલા આપણે પૂરા કરી દીધા છે. ફાળવણી ખાતું હવે બંધ કરીશું. મિત્રો, નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચશે? પહેલી લીટીમાં છે 3:2, યાદ રાખજો. નફો નુકસાન ભાગીદારો કયા પ્રમાણમાં વહેંચશે? પહેલી લીટીમાં છે 3:2. ચલો 3-4 લીટી છોડી દેવાની અને પછી સરવાળો કરીએ. જમા બાજુનો સરવાળો 4,06,800 પ્લસ 2,400 પ્લસ 3,600 4,12,800, 4,12,800 એમાંથી આ બાદ કરવાના માઇનસ 50,400 ફરી વાર 4,12,800 માઇનસ 50,400 માઇનસ 3,600 માઇનસ 28,800 માઇનસ 30,000 એટલે આપણી પાસે આવશે વેચણી પત્ર નફો 3,00,000. આને કહેવાય વેચણી પાત્ર નફો. બે ભાગીદાર વચ્ચે વેચવાનો આ 3,00,000 ને, ભદ્રેશ અને હિરલ. નફા નુકસાન નું પ્રમાણ આપણને પહેલી લાઈન માં આપ્યું છે 3:2. આ 3,00,000 ને 3:2 વેચો એટલે 3,00,000 ગુણ્યા 3
भाग्या पांच एक लाख एसी हजार भद्रेश ना भागे आवशे। पछी त्रण लाख गुणिया बे भाग्या पांच एक लाख ने वीस हजार हिरल ना भागे आवशे। आ वेचनी पत्र नफो एमना चालू खाता नी जमा बाजुए पेढ़ी नो खर्च भागीदार नी आवक एकत्रीस त्रण सत्तर। वेचनी पत्र नफा खाते पहला ने मले छे एक लाख एसी हजार, बीजा ने मले छे एक लाख ने वीस हजार। विद्यार्थी मित्रों मूड़ी खाता में कई आयु नहीं, कारण के भागीदार कोई वधारानी मूड़ी लायो नहीं, कोई भागीदार वधारानी मूड़ी लई गयो नहीं। तो बैठे बैठी जे बाकी छे ये बे लाख चालीस हजार, आ बे लाख चालीस हजार एक लाख एसी हजार सॉरी आना एक लाख एसी हजार उधार बाजू पर ले जवाना बे लाख चालीस हजार एक लाख एसी हजार उधार बाजू कहीं छेद नहीं बे लाख चालीस हजार एमना एम ज एक लाख एसी हजार एमना एम ज आने कहवाय बाकी आगर लाई गया। तारीख आपवानी एकत्रीस त्रण सत्तर वर्ष नो छेल्लो दिवस। हवे तमारे चालू खाता बंद करवाना। चालू खाता नी जमा बाकी होय अने उधार बाकी पण होय। जो जमा बाजू नो सरवाळो वधु होय तो उधार बाजू लई जवानो तफावत जमा बाकी जोई लईए। चलो भद्रेश मां तो जमा बाजू नो सरवाळो वधु छे करीए छत्रीस हजार प्लस अठ्यावीस हजार आठसो प्लस छत्रीसो प्लस परिवार अठ्यावीस आठसो आव्या प्लस एक लाख एसी हजार बे लाख सत्योतेर हजार बसो। उधार बाजू लावाना बे लाख सत्योतेर हजार बसो एमाथी बात करवाना माइनस छत्रीस हजार माइनस एकवीसो ने साइठ। फरीवार जोई लो बे लाख सत्योतेर हजार बसो माइनस छत्रीस हजार माइनस एकवीसो ने साइठ बे लाख ओगणचालीस हजार अने चालीस। आने पण कहेवाय बाकी आगळ लई गया। एकत्रीस त्रण सत्तर आ दर्शावाय पाका सरवैयामां मूड़ी देवा बाजुए। હવે હિરલમાં જો એક બાજુ સરળ વધુ છે તો એક લાખ ને વીસ હજાર મોટી એન્ટ્રી એસી છે જો નફો એટલે આ બાજુનો સરળ જમાનો જ વધુ છે એકવીસ હજાર છસો પ્લસ ત્રીસ હજાર પ્લસ એક લાખ વીસ હજાર એક લાખ એકોતેર હજાર છસો ઉધાર બાજુ લાવો એક લાખ એકોતેર હજાર છસો એમાંથી રકમ ઉધાર બાજુની બાદ કરો એટલે ચોવીસ હજાર બાદ કરવાના अड़तालीस हजार बाद करो चौबीस सौ बाद करो चौदह सौ चालीस बाद करो पंचाणु हजार सात सौ साठ। मित्रों आ रीते आप दाखिल पूरा आ रीते आप दाखिल पूरा आप स्थिर मूड़ी खाता पद्धति सीख्या छेले आपणे लास्ट में एक दाखलो में तमने उदाहरण बार होमवर्क में आप्यु हतु एवी रीते उदाहरण तेर एक आज नो होमवर्क हशे पेज नंबर बावीस उपर छे। उदाहरण तेर अत्यारे गणेलो दाखलो छे अने आ दाखलो बे वार गणवानो रहेशे। आ दाखलो बे वार गणशो उदाहरण तेर एक वक्त गणवानो हशे आपणो होमवर्क हशे। अस्तु जय हिंद जय भारत।